નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે સ્વાધ્યાય પોથી ઘરે બેસીને લખવા માટે આપેલી છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 7 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં ચેપ્ટર નંબર તમારો 12 છે, વનસ્પતિમાં પ્રજ્ઞાના ચેપ્ટર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આગળના બધા ચેપ્ટર્સ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, ખાસ તમારે જોવાના બાકી તે જોઈ લ્યો, સમજી લ્યો અને લખાઈ ગયો હોય તો એકવાર ખાસ કન્ફર્મ કરી લો કે જે લખેલું છે બધું સાચું છે કે નહીં, બરાબર. અને ચેનલમાં જો તમે નવા વન શિશુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવી પણ તમારા ધોરણનો વિડીયો નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો ચેપ્ટરનો સોલ્યુશન છે કે આપણે એટલી ખબર છે કે વનસ્પતિના વિવિધ અંગો વિશે જાણીએ છીએ અને બીજમાંથી વનસ્પતિના વિકાસની ઘટના પણ આપણે જોઈ છે, બરાબર. ચાલો સ્વાધ્યાયનો સોલ્યુશન જોઈએ કે જે વિકલ્પ આપેલા છે જોવાના છે કે પેલું ઈસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, કોના દ્વારા થાય તો કે ભાઈ કલિકા સર્જન દ્વારા થાય, બરાબર. બીજું, કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે તો કે ગાડર્યું છે એના, બરાબર, પ્રાણીઓને ચોંટી જાય દૂર સુધી ફેલાય છે. ત્રીજું છે, કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે તો કે શક્કર્યું છે એ મૂળમાંથી વૃદ્ધિ પામે છે. ત્યારબાદ છે, ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે તો કે ફલિતાંડ છે એ જન્યુઓમાંથી ઉદ્ભવે છે, બરાબર. પાંચમું, વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે, અંડાશયમાં શું તો એક કે તેથી વધુ અંડકો આવેલા હોય, શું આવેલા હોય, એક કે તેથી વધુ અંડકો, બરાબર. ત્યારબાદ છઠ્ઠું છે, નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે, પુષ્પ, બીજ, ફળ કે શાખા, તેમાં શું આવશે, પેલું અને બીજું, પુષ્પ અને બીજ છે એ લિંગી પ્રજનનમાં ભાગ લે છે. સાતમું, બટાકાના છોડમાં આંખ એ શું છે તો કે આંખ એ પ્રકાંડની કલિકા છે, બરાબર. બીજું છે, નીચેની ખાલી જગ્યા પૂરો. આઠમું છે કે ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને શું કહેવાય, કલિકા કહેવાય છે, બરાબર. ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો કે સ્પાઈરો ગાયરા જાય છે એમાં અવખંડન જોવા મળે છે. દસમું છે, બે સજીવો મ્યુકર, ફૂગ અને હંસરાજ જે છે એમાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે. અગિયારમું, અલિંગી પ્રજનન એ શું છે તો કે કલિકા સર્જન પછી અવખંડન અને બીજાણુ સર્જન પદ્ધતિથી થાય છે, બરાબર. બારમું છે, જોડકા જોડવાના છે આપણે, બીજાણુ સર્જન શેમાં જોવા મળે છે તો કે બીજાણુ સર્જન જે છે એ આપણે હંસરાજ છે એમાં જોવા મળે છે. લિંગી પ્રજનન શેમાં જોવા મળે તો કે ફળોમાં છે લિંગી પ્રજનન જોવા મળે. પછી અલિંગી પ્રજનન શેમાં જોવા મળે તો અલિંગી પ્રજનન છે પ્રકાંડમાં જોવા મળે. એકલિંગી પુષ્પ કયું છે આમાંથી તો કે મકાઈ જે છે એ એકલિંગી પુષ્પ છે અને દ્વિલિંગી પુષ્પ એ કયું તો કે સરસવ છે એ દ્વિલિંગી છે, બરાબર. ચાલો આગળ વધીએ, ત્યારબાદ માગ્યા મુજબ પ્રશ્નના જવાબ લખો. પહેલું છે એમાં તેરમું કે ક્યાં ક્યાં છોડમાં સ્વપરાગ નયન, બરાબર, સ્વપરાગ નયનની ક્રિયા થાય છે તો કે સરસવ, ગુલાબ અને પંટુનિયા જે છે એમાં સ્વપરાગ નયનની પ્રક્રિયા છે એ થાય છે. ચૌદમું, ક્યાં ક્યાં છોડમાં પરપરાગ નયનની પ્રક્રિયા થાય છે તો કે ભાઈ મકાઈ, પપૈયા અને કાકડીમાં પરપરાગ નયનની ક્રિયા છે એ થાય છે, બરાબર. પંદરમું છે, ક્યાં ક્યાં છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે તો કે ગુલાબ, ચંપો પછી કેળ છે વગેરે છોડ છે એમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન છે કરી શકાય છે, બરાબર. સોળમો, કે નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. ચાલો આ ફળ આપેલા છે તમને બોર, કેરીને, માંસલ ફળ ક્યાં છે તો કે બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, કેળા, ટેટી, ચીકુ અને નાળિયેર. અને શુષ્ક ફળમાં તો કે વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ ને ચોખા એવા છે શુષ્ક ફળ છે, બરાબર. સત્તરમું આપેલું છે તમને કે નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પનું વર્ગીકરણ કરો. ચાલો મકાઈ અને પપૈયા બધા આપેલા છે એમાં વર્ગીકરણ કરીએ આપણે. એકલિંગીમાં શું આવશે તો કે મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ અને જામફળ અને દ્વિલિંગીમાં સરસવ, ગુલાબ, પેટુનિયા, મોગરો અને જાસૂદ છે દ્વિલિંગીમાં, બરાબર. અઢારમો ક્વેશ્ચન છે, કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો કે શક્કરિયા અને જે ગહાલિયા જે છે એની મૂળ છે એ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે. ચાલો ત્યારબાદ છે ઓગણીસમું, વાનસ્પતિક કલિકા કોને કહે છે તો કે નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન છે કહેવાય છે, બરાબર. ચાલો વીસમું છે, આપેલી વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી, પવન અને પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકરણ કરો. ચાલો પાણી દ્વારા કોનું થાય ફેલાવો તો કે ભાઈ નાળિયેર છે એનો. પવન દ્વારા તો કે સૂર્યમુખી, ઘાસ, સરગવો અને મેપલ. અને પ્રાણી દ્વારા તો કે યુરેના અને ગાડીર્યું છે એનું, પ્રાણી દ્વારા છે એ ફેલાવવામાં આવે છે, બરાબર. ચાલો એકવીસમું છે, વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો. ચાલો પર્ણ દ્વારા થતું હોય એવું તો કે પાનખોટી, પ્રકાંડ દ્વારા તો કે બટેકા, બટાટા, આદુ, ગુલાબ છે એનું પ્રકાંડ દ્વારા પ્રજનન થાય, બરાબર. મૂળ દ્વારા કોણ તો કે શક્કરિયા અને ડહાલિયા. બીજાણુ દ્વારા તો કે માંપ અને મ્યુકર અને અવખંડન દ્વારા તો કે સ્પાઈરો વગેરે, બરાબર. ચાલો હવે પુંકેસર અને સ્ત્રીકેસરની નામની દિશા આકૃતિ દોરવાની છે. તો જો અહીં દોરેલી છે, આ પહેલી છે પુંકેસરની છે, એમાં તંતુ અને પરાગાસન આવેલા છે અને સ્ત્રીકેસર જે છે એમાં અંડાશય હોય, પહેલાં અહીંયા અંડકો આવેલા હોય છે. આ બંને જે છે એના અંડાશય છે
આ પરાગ વાહિની છે અને આ પરાગ આસન છે, બરાબર. આ આકૃતિ છે તમારે ખાસ દોરી નાખવાની છે. ચાલો 23મું છે, કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આ છે એ કલિકા સર્જન દ્વારા છે ઈષ્ટમાં પ્રજનન થાય છે. ઈષ્ટનો કોષ સૌથી પહેલાં હોય, પછી એમાં વિકસતી જે આ કલિકા છે, પછી નવી કલિકા એમાંથી ઉત્પન્ન થાય છે અને કલિકાઓ છે એની સાંકળ થાય છે, બરાબર. આ રીતે પ્રજનન છે એનું થાય છે. 24મું છે, ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો. કે ફલિતાંડ નિર્માણ જે પુષ્પની આપેલી છે કે ભાઈ એક અંડકોષ છે અને અંકુરિત જે પરાગરજ છે, બરાબર, એ છે અહીંયા. હવે પરાગ નલિકા જે છે એમાંથી શું, તો કે ફલિતાંડનું છે નિર્માણ થાય છે, ટૂંકમાં ગર્ભ છે એનું નિર્માણ થાય છે, બરાબર. કે જન્યુના સંયુગમાંથી રચાતા કોષને શું કહેવાય, ફલિતાંડ કહે છે. અને નરજન્યુ અને માદાજન્યુના સંયુગમાંથી થવાની ક્રિયાને ફલન કહેવાય. અને ત્યારબાદ આ ફલિતાંડ છે એ ભ્રૂણમાં છે વિકાસ પામે છે, બરાબર. ચાલો નીચે પેલા પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો. તો કે અહીંયા જે છે બીજાંડ છે, આ બીજાશય છે આપેલું છે, આ ભાગ છે પરાગવાહિની છે, અને ઉપરનો ભાગ જે છે શું છે, પરાગ આસન છે, બરાબર. ચાલો કલમ શું છે તે સમજાવો. તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે, બરાબર. 27મું છે, અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું, તેનું કાર્ય શું હોય છે. તો કે પુષ્પ જે છે એ કલિકા ઉપરાંત ડાળમાં કલિકાઓ જોવા મળે છે, જેમાંથી જે પરોહો જે છે, બરાબર, એનું છે નિર્માણ થાય છે. અને આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવાય છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે, બરાબર. ચાલો પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવો. તો કે પુષ્પના પરાગાસનમાંથી પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન છે એ પરાગનયન કહેવાય. પરાગશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન જે છે એને પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન, બરાબર. ચાલો એક પ્રવૃત્તિ તમારે આપેલી છે, ખાસ કરવાની છે. તો મિત્રો તમારું જે સોલ્યુશન હતું એ સંપૂર્ણ અહીંયા પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણના અને બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. ખાસ તમારે જોવાના બાકી તો જોઈ લ્યો, સમજી લ્યો, લખી લ્યો અને તમારા મિત્રોને શેર પણ કરી દો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજાઈ જાય અને એને પણ તમારી જેમ સારી રીતે લખાઈ જાય. અને કંઈ પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને તમારે જે સોલ્યુશન છે એની PDF જોઈતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF તમે ડાઉનલોડ કરી શકશો. ચેનલમાં જો તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવી પણ તમારા ધોરણની કે નોટિફિકેશન આવશે અને વિડીયો તરત તમારા સુધી પહોંચી જશે. મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.